ચલો આપણે આજે એસિડ બેઝ અને ક્ષારમાં આગળ વધીશું. તો આજે જોઈશું એ એસિડ બેઝ અને ક્ષાર જે છે અથવા તો એસિડ અને બેઝ એની પાણી સાથેની પ્રક્રિયા કેવી હોય છે અને શું શું ઉત્પન્ન થાય છે ને એ બધું આપણે જોઈશું. તો એનો પહેલો ક્વેશ્ચન એવો છે કે એસિડની પાણીની ગેરહાજરીમાં શા માટે એસિડિક વર્તણૂક ધરાવતા નથી. હવે આપણને ખબર છે એસિડ એટલે એચ પ્લસ આયન હોય એસિડ અને ઓ એચ માઇનસ આયન હોય બેઝ. અને આપણને ખબર છે પાણી એટલે એચ ટુ ઓ એટલે એચ પ્લસ આયન પણ હોય ને ઓ એચ માઇનસ આયન પણ હોય. હવે એસિડિક વર્તણૂક ધરાવવા માટે એચ પ્લસ આયનો મુક્ત થતા હોવા જોઈએ, પરંતુ જો પાણી જ ના હોય તો એ એચ પ્લસ આયનો મુક્ત થશે નહીં. તો શું લખી જજો, પાણીની ગેરહાજરીમાં એસિડ એચ પ્લસ આયનો મુક્ત કરી શકતા નથી, એસિડિક વર્તણૂક માટે એચ પ્લસ આયનો જવાબદાર છે. આમ પાણીની ગેરહાજરીમાં એચ પ્લસ આયનો મુક્ત થઈ શકતા ના હોવાથી એસિડિક વર્તણૂક ધરાવતા નથી. શું લખ્યું છે આમાં કે પાણીની ગેરહાજરી હોય તો એમાં એચ પ્લસ આયનો ના હોય, જો એચ પ્લસ આયનો જ ના હોય તો તે એસિડિક વર્તણૂક ધરાવે નહીં. કારણ કે એસિડિક વર્તણૂક ધરાવવા માટે કયા આયનો જવાબદાર છે, તો એચ પ્લસ આયનો જવાબદાર છે. નીચે પછી શું લખ્યું છે, એસિડિક અને બેઝિક વર્તણૂક માટે જવાબદાર આયનો જણાવો, એસિડ અને બેઝ વર્તણૂક પાણી સાથેની પ્રક્રિયા દ્વારા સમજાવો. એસિડિક જો જે ઉપરની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાંથી બસ આ જ પૂછાવા જેવું છે, બાકી પ્રવૃત્તિ પૂછાશે નહીં. એના માટે આપણે સીધા ક્વેશ્ચન ઉપર જઈએ છીએ. બરાબર, એસિડિક અને બેઝિક વર્તણૂક માટે જવાબદાર આયનો જણાવો, એસિડ અને બેઝ વર્તણૂક પાણી સાથેની પ્રક્રિયા દ્વારા સમજાવો. હવે આપણને ખબર છે કે એસિડિક વર્તણૂક માટે કયા આયનો જવાબદાર છે, તો એચ પ્લસ આયન અથવા તો એચ થ્રી ઓ પ્લસ આયન. હવે એચ હોય એચ જોડે એચ ટુ ઓ પ્લસ કરો તો એચ ટુ અને એચ એટલે એચ થ્રી, તો એચ પ્લસ આયનની જગ્યાએ એચ થ્રી ઓ પ્લસ આયન પણ હોય. અને બેઝિક વર્તણૂક માટે કયા આયનો જવાબદાર હોય છે, તો ઓ એચ માઇનસ આયન. તો હવે હાઇડ્રોક્લોરિક એસિડ એ એક પ્રકારનું એસિડ છે, એની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો એચ સીએલ માંથી જે સીએલ જે છે એ ક્લોરાઇડ આયન અલગ પડે છે અને એચ આ એચ ના એચ ટુ ભેગા થઈને એચ થ્રી ઓ પ્લસ બનાવે છે. હવે આપણને ખબર છે એચ થ્રી ઓ પ્લસ બનાવે એટલે એ કયું કહેવાય, એસિડ. તો એચ સીએલ ના જલીય દ્રાવણમાં એચ પ્લસ આયનો ઉત્પન્ન થતો હોવાથી એચ સીએલ એ એસિડ છે એમ કહેવાય. એનએચ એટલે બેઝ, બેઝની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો એને પ્લસ આયન અને ઓએચ માઇનસ આયન, તો એને ઓએચ ના જલીય દ્રાવણમાં ઓએચ માઇનસ આયન મુક્ત થતો હોવાથી એને ઓએચ એ બેઝ છે એમ કહેવાય. ફરીથી એક્ઝામમાં પ્રશ્ન કઈ રીતે આવશે, એક્ઝામમાં તમને એમ કહેશે કે એસિડ અને બેઝની જો તમે પાણી સાથે પ્રક્રિયા કરો તો કયા આયનો ઉત્પન્ન થાય છે તે સમજાવો, અથવા તો એસિડ અને બેઝની પાણી સાથેની પ્રક્રિયા સમજાવો, અથવા તો આપણે એવું કઈ રીતે કહી શકીએ કે આ એસિડ છે અને આ બેઝ છે, તો એચ થ્રી ઓ પ્લસ આયન અથવા એચ પ્લસ આયન મુક્ત થતો હોય તો એસિડ અને ઓએચ માઇનસ આયન મુક્ત થતો હોય તો બેઝ. શું લખ્યું છે, એસિડિક વર્તણૂક માટે એચ પ્લસ આયન જવાબદાર છે અને અથવા તો બીજો એક આયન છે એચ થ્રી ઓ પ્લસ, અને બેઝ વર્તણૂક માટે ઓએચ માઇનસ આયન જવાબદાર છે. હવે નીચેનો પ્રશ્ન નંબર 25, શું બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય હોય છે, ના બધા બેઝ પાણીમાં દ્રાવ્ય હોય નહીં, જો પાણીમાં દ્રાવ્ય હોય તો એને પ્લસ આયન ક્યાં જાય પછી, તો પાણીમાં દ્રાવ્ય જ હોય તો એને પ્લસ આયન, આ તો એક્વાસિસ સોલ્યુશન કીધું છે એટલે કે પાણીનું દ્રાવણ એમાં એને તો છે જ એટલે દ્રાવ્ય હોય નહીં. પાણીમાં દ્રાવ્ય બેઝ કયા નામે ઓળખાય, તો આલ્કલી કહેવાય. શું કહેવાય, આલ્કલી. તેના ગુણધર્મો અને ઉદાહરણ આપો, તો તે કેવા હોય છે, સાબુ જેવા ચીકણા હોય છે, સ્વાદે તુરા હોય છે, ક્ષારીય હોય છે, અને ઉદાહરણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે. ચલો હવે આગળ છે મંદન પ્રક્રિયા. તો મંદન પ્રક્રિયા એટલે શું, મંદન પ્રક્રિયા એટલે કોઈ પણ વસ્તુની અથવા તો કોઈ પણ, અહીંયા તો આપણે એસિડ બેઝની વાત કરીએ છીએ, પણ મંદન એટલે મંદ કરવું, મંદન એટલે મંદ કરવું, મંદ કરવું એટલે એની સાંદ્રતામાં ઘટાડો કરવો. શું કરવું, સાંદ્રતામાં ઘટાડો કરવો. એટલે આ પ્રોસેસમાં શું હોય છે કે એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ આયનો એચ થ્રી ઓ પ્લસ અને ઓએચ માઇનસ આયન જે ઉત્પન્ન થતા હતા એની સાંદ્રતામાં ઘટાડો થાય છે. એ જ તો એસિડમાં પહેલાં એચ પ્લસ આયન વધારે હતા, પણ જેવો આમાં પાણી મિક્સ થશે, કોઈ પણ વસ્તુમાં પાણી મિક્સ થાય એટલે એની સાંદ્રતામાં શું થાય, ઘટાડો થાય. તો એસિડ અથવા બેઝને પાણી સાથે આપણે મિશ્ર કરીએ તો એકમ કદ દીઠ આયનો એચ થ્રી ઓ પ્લસ અને ઓએચ માઇનસ આયન જે ઉત્પન્ન થતા હતા એની સાંદ્રતામાં શું થઈ જશે, ઘટાડો થઈ જશે. તો આવી પ્રક્રિયાને મંદન એટલે કે એને ડાયલ્યુશન પણ કહે છે. આવા એસિડ કે બેઝને ડાયલ્યુટ એસિડ અથવા તો ડાયલ્યુટ બેઝ પણ અથવા તો મંદીકૃત એસિડ અને મંદીકૃત બેઝ પણ કહેવામાં આવે છે. જેમ કે નાઇટ્રિક એસિડ HNO3 છે અથવા તો સલ્ફ્યુરિક એસિડ છે, એને પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવામાં આવે. શું, HNO3 એટલે કે સાંદ્ર નાઇટ્રિક એસિડ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને જો પાણીમાં ખૂબ જ ધીરે ધીરે
સતત દ્રાવણને હલાવીને ઉમેરવામાં આવે તો HNO3 અને H2SO4 ની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે અને છેવટે દ્રાવણ કેવું બને છે? મંદ બને છે. અને આ પ્રક્રિયાને શું કહીએ છીએ? તો મંદન પ્રક્રિયા કહીએ છીએ. ફરીથી કોઈ પણ દ્રાવણ હોય એની સાંદ્રતામાં ઘટાડો કરવો હોય તો એની સાંદ્રતામાં જે ઘટાડો કરીએ એ જ આપણી જે પ્રોસેસ છે એને આપણે કઈ પ્રોસેસ કહીએ છીએ? મંદન. હવે મંદન પ્રોસેસ એટલે કે મંદન પ્રક્રિયા એટલે શું? તો જે એસિડ હોય તો એસિડમાં કયા આયનો હોય? H પ્લસ આયન હોય અથવા તો H3O પ્લસ આયન હોય. એ જ રીતે બેઝ હોય તો બેઝમાં શું હોય? OH માઇનસ આયન હોય. તો જે આ એસિડ હોય અથવા તો જે પણ બેઝ હોય એને આપણે જો પાણી સાથે મિશ્ર કરીએ તો પાણી સાથે મિશ્ર કરવામાં આવે તો એકમ કદ દીઠ જે એના આયનો જે છે જેમ કે H પ્લસ H3O પ્લસ અથવા તો OH માઇનસ આયન જે છે એની જે સાંદ્રતામાં ઘટાડો થાય છે એને જ આપણે કહીએ છીએ મંદન. અને આવા એસિડ અથવા બેઝને આપણે મંદીકૃત એસિડ અથવા મંદીકૃત બેઝ કહીએ છીએ. હવે એક ઉદાહરણ આપણને આપ્યું છે કે સાંદ્ર એટલે કે બહુ જ તીવ્ર નાઇટ્રિક એસિડ હોય અથવા તો સલ્ફ્યુરિક એસિડ હોય એને પાણીમાં નાખીને ખૂબ જ ધીમે ધીમે હલાવવામાં આવે તો સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે અને છેવટે આ દ્રાવણ કેવું બને છે? તો મંદ બને છે. બરાબર. હવે નીચેનો ક્વેશ્ચન છે, સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે? તો શું લખ્યું છે? જો સાંદ્ર એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા મિશ્રણને બહારની તરફ ઉછાળી શકે છે અને દાજી શકાય છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર પણ તૂટી શકે છે. આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને હંમેશા પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવામાં આવે છે જેથી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય અને કોઈને હાનિ ના પહોંચે. હવે વિચારો, 100 ml જેટલું એસિડ હોય અને 100 ml જેટલું એસિડ હોય અને 10 ml જેટલું પાણી હોય. હવે 100 ml એસિડમાં 10 ml તમે પાણી એડ કરવાનું સ્ટાર્ટ કરો તો પહેલેથી 100 ml એસિડ કોન્ટેક્ટમાં આવી ગયું, કારણ કે એસિડમાં પાણી ઉમેરીએ તો એસિડ તો બધું પાત્રમાં હતું જ, તો ટોટલી આખું પાત્ર કોન્ટેક્ટમાં આવી ગયું એટલે 100 ml એસિડ કોન્ટેક્ટમાં આવી ગયું. એના કરતાં આપણે એવું કરીએ કે પાણી એક પાત્રમાં લઈ લઈએ અને ધીમે ધીમે એક એક ટીમ્પું એસિડ એડ કરતા જઈએ અને એને હલાવતા જઈએ એટલે એનાથી શું થશે? એક સાથે 100 ml એસિડ પાણીના કોન્ટેક્ટમાં નહીં આવે. ધારો કે આપણે 10 ml જેટલું આપણે પાણી લીધું હતું પાત્રમાં, તો 10 ml પાત્રમાં પહેલાં 1 ml એસિડ ઉમેરો, થોડું હલાવો, દ્રાવણને મંદ કરો, પછી બીજું 1 ml. તો આ રીતે ધીરે ધીરે જ્યારે આપણે ઉમેરતા જઈએ ત્યારે એમાં જે અતિશય જે ઉષ્મા ઉત્પન્ન થતી હતી એ અતિશય ઉષ્મા ઉત્પન્ન થાય નહીં. એટલે કે આમાં શું લખ્યું છે કે જો આપણે એસિડમાં પાણી ઉમેરીએ તો એમાંથી શું થાય? અતિશય ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું થાય છે? અતિશય ઉષ્મા ઉત્પન્ન થાય છે. અમુક વખતે તો એવું થાય કે આ ઉષ્માને કારણે આ મિશ્રણ જે હોય ને મિશ્રણ પાત્રની બહાર ફેંકાઈ જાય છે. ક્યાં જાય છે? આ જે મિશ્રણ હોય એ પાત્રની ક્યાં જાય છે? બહાર ફેંકી જાય છે અને જે માણસ કામ કરતું હોય એને દાજી પણ શકે છે અને કાચનું પાત્ર પણ અમુક વાર તૂટી જાય છે. તો એના કરતાં બેટર છે કે શું કરીશું આપણે, હવે તો પાણી પહેલાં એક પાત્રમાં લઈ લો અને એમાંથી ધીમે ધીમે એસિડ હલાવતા હલાવતા એમાં ધીરે ધીરે એડ કરતા જાઓ તો શું થશે? ઉષ્મા સમગ્ર પાણીમાં જાય, થોડા પાણીમાં નહીં સમગ્ર પાણીમાં, કારણ કે પાણી તો આપણે પહેલેથી વધારે જ લીધેલું હતું એટલે કોઈને હાનિ પહોંચશે નહીં. પ્રશ્ન નંબર 28 કે રસાયણોની જે બોટલ હોય એના લેબલ પર જે સિમ્બોલ આપ્યા હોય એનો અર્થ સમજાવો. જો કે એટલો ઇમ્પોર્ટન્ટ નથી પણ તો પણ જોઈ લઈએ આપણે એકવાર. તો જો બોટલ ઉપર આ રીતે ક્રોસ આપેલો હોય તો ક્રોસ એનો મતલબ કે આનો ઉપયોગ કરવો નહીં, આનો ઉપયોગ કેમ નહીં કરવો? કારણ કે આ નુકસાનકારક છે. બરાબર. પછી આ આગ જેવો સિમ્બોલ હોય એટલે એનો મતલબ એમ કહેવા માગે છે કે આ શું છે? જ્વલનશીલ. આ કેવું છે? જ્વલનશીલ. પછી જો હાથ ઉપર બીડી પિસ્તોલ જેવું કંઈક આપેલું છે, પિસ્તોલ જેવું છે, તો એ તમને શું બતાવે છે કે આ જે મટીરિયલ છે એ દાહક છે. કેવું છે? દાહક. જેમ કે કોઈ પણ સાંદ્ર એસિડ તમે લઈ લો. પછી આ ડેન્જરનો સિમ્બોલ છે એટલે કે રેડિયો એક્ટિવ કિરણો આલ્ફા બીટા ગામા આમાંથી ઉત્પન્ન થતા હશે. આ સિમ્બોલ રેડિયો એક્ટિવ અથવા તો રેડિયો સક્રિયનો છે. પછી આ એકલું ડેન્જર છે એટલે વિશાળું એટલે કે પોઈઝનસ એટલે કે ઝેરી. પછી આ જો એક બોમ્બ જેવું છે એમાંથી અલગ બતાવેલા છે લાઇન્સ, અલગ લાઇન્સ બતાવેલી છે એટલે કે સ્ફોટક એટલે એક્સપ્લોઝિવ કહેવાય. પછી આગ જેવું જ પણ પહેલાં રાઉન્ડ આપેલું હોય એટલે ઓ જેવું આપેલું છે જો, તો એ છે આપણું ઓક્સિડેશન કરતા
અને જે નીચે જે આપેલું છે એ જ દાહકવાળો સિમ્બોલ, પણ દાહકવાળો સિમ્બોલ જો ત્રિકોણમાં આપેલો હોય, દાહકવાળો સિમ્બોલ જ ત્રિકોણમાં આપેલો હોય, તો સાંદ્ર એસિડ અથવા તો સાંદ્ર બેઝ બને છે. બરાબર?